ચોટીલા પર્વત પર આવેલા માં ચામુંડાના મંદિરે રાત્રે કેમ કોઈ રોકાઈ શકતું નથી, તેના એક નહીં પરંતુ ચાર જવાબ આજે હું તમને આપીશ. તેમાં પણ ચોથો જવાબ તો ખૂબ જ રસપ્રદ છે, જે તમામ ભાવિકે જાણવો જરૂરી છે. આ વિડીયોમાં આ ચારે ચાર જવાબ આપણે જાણીશું અને સાથે જ ચોટીલાના પર્વત પર ચડીને માતાજીના દર્શન પણ કરીશું. નમસ્કાર દોસ્તો, અત્યારે હું છું ચોટીલામાં. આજે આપણે ચોટીલાનો પર્વત ચડીશું, માં ચામુંડાના દર્શન કરીશું. તો ચાલો પર્વત ચડીએ ચામુંડા માતાજીનું આ ચોટીલાનો. તો અત્યારે આપણે આવી ગયા છીએ ચોટીલા શહેરમાં અને આપણી સમીપે છે, એટલે કે સામે છે ચોટીલાનો ચામુંડા માતાજીનો એ પર્વત ડુંગર. આ ડુંગર આપણે ચડવાનો છે, માતાજીના મંદિર સુધી પહોંચવાનું છે, તેમના પાવનકારી દર્શન આપણે કરવાના છે. તો આપણે આ રસ્તેથી આવ્યા હતા રાજકોટ અને અમદાવાદ હાઈવેથી. રાજકોટથી ચોટીલા અંદાજે 45 કિલોમીટર અને અમદાવાદથી અંદાજે 180 કિલોમીટરના અંતરે થાય છે. અહીંયાથી ચોટીલા પર્વત ચડવાના પગથિયાની શરૂઆત થાય છે. તો પગથિયા ચડવાની આપણે શરૂઆત કરી દીધી છે. નાના નાના પગથિયા છે અને ઉપર છે છાપરા, જેથી ભાવિકોને તડકો ન લાગે. થોડા વર્ષો પહેલાં ઉપર જે તમને છાપરા દેખાય છે, છાપરા ન હતા, ખુલ્લું હતું, જેના કારણે ભાવિકોને તડકો ખૂબ લાગતો હતો અને ચડવામાં પણ મુશ્કેલી પડતી હતી. ચોટીલાના પર્વતના પગથિયાને લઈને ઘણા બધા વિરોધાભાસ છે. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ 999 પગથિયા છે, પણ મંદિર ટ્રસ્ટ એવું કહે છે કે અંદાજે 650 જેટલા પગથિયા છે. દોસ્તો, આપણી સાથે છે પ્રકાશભાઈ અને તમારું નામ શું છે? રોહિતભાઈ. તમે ક્યાંથી આવો છો? વાલીને જેતપુરથી. જેતપુર તાલુકો છે અને ગામ કયું છે? ખજૂરી ગુંદાળા. ખજૂરી ગુંદાળા. તો કેટલા કિલોમીટર હતા ત્યાંથી અહીંયા? 160 કિલોમીટર તમે ચાલીને આવ્યા અને હવે પર્વત પણ ચડ્યા, એટલે શું માનતા હતી કે શું હતું? માનતા હતી તો ભય નહીં હતી. હા, આ તો અમે ખાલી એની ભેગા આવ્યા. અચ્છા, એમની સાથે તમે આવ્યા છો, માનતા એની છે પણ સાથે સાથે તમે પણ એને સહકાર આપો. કેટલો ટાઈમ લાગ્યો ત્યાંથી અહીં પહોંચતા? બે દિવસ થયા. હવે જો આ બેન જે આવી રહ્યા છે ને, માનતા એમની હતી 160 કિલોમીટર દૂરથી ચાલીને આવ્યા, એ પણ ઉઘાડા પગે. એમની એક માનતા હતી, માનતા પૂર્ણ થઈ. જેતપુર તાલુકો, રાજકોટ જિલ્લો. શું નામ છે બેન તમારું? તો સાધનાબેન, શેની માનતા હતી? કહેવાય એવું છે કે ગુપ્ત છે. છોકરાની માનતા હતી અને પગમાં તકલીફ હતી તમને. તો થઈ ગયું સારું હવે? એટલે તમે 100 પગમાં તકલીફ નહોતી. હા, પણ એના છોકરાની માનતા હતી. છોકરાની માનતા હતી કે ભાઈ 5 વર્ષ લગી કે હું સંપલા નહીં પહેરવા. 5 વર્ષ સુધી ચપ્પલ નહીં પહેરવાની માનતા હતી. તો માનતા પૂરી થઈ ગઈ? 5 વર્ષ એટલે 5 વર્ષ નહીં, જ્યાં લગી મારા માનતા મેળવા ન આવે એટલે ત્યાં. અચ્છા, તો કેટલો ટાઈમ લાગ્યો? 5 વર્ષ થયા. 5 વર્ષ થયા, હવે માનતા પૂરી થઈ. તો 160 કિલોમીટર ઉઘાડા પગે કેટલો ટાઈમ લાગ્યો? 3 દિવસ થયા. તો શું થાક લાગ્યો કે? થાક તો લાગ્યો ને, થાક જોઉં ને. તો માતાજીના દર્શન થઈ ગયા, હવે તો શાંતિ થઈ ગઈ ને, માનતા પૂરું થઈ ગઈ. બસ 5 વર્ષ પછી ચંપલ પહેરશે. તો દોસ્તો, આવા પણ ભક્તો હોય છે, બાળકની માનતા હતી, 5 વર્ષ થયા, 5 વર્ષ સુધી ચંપલ ના પહેર્યા અને જ્યારે માનતા પૂર્ણ થઈ ત્યારે તેઓ ચાલીને આવ્યા જેતપુર તાલુકાથી. અહીંયાથી 160 કિલોમીટર થાય. તો આ ચોટીલાનો પર્વત ભલે તમને નાનો લાગતો હોય, પણ આ ચડવો એટલો આસાન નથી. 3-4 વખત તમારે વિશ્રામ કરવો પડે છે. થોડો આરામ કરો, ત્યારબાદ ફરી ચડવાનો પ્રયાસ કરો. મારો શ્વાસ પણ ફૂલાઈ ગયો છે. બધાની હાલત કંઈક આવી જ હોય છે, એમાં ખાસ કરીને આ જે જગ્યા છે ત્યાં, કારણ કે આ સીધું ચડાણ છે. જુઓ, તમે સારા સારા લોકો અહીંયા થાકી જાય છે. એક રીતે કહીએ તો માતાજી ભક્તની ખરી કસોટી અહીંયા કરે છે. તમારો અનુભવ શું છે આ જગ્યાનો કોમેન્ટમાં કહેજો મને. જો આ પર્વત ચડવાની વાત કરીએ તો સશક્ત વ્યક્તિ છે એ આ પર્વત અંદાજે 30-40 મિનિટમાં ચડી જાય. જો તમારી ઉંમર વધારે છે તો મને લાગે છે કે 1-1.5 કલાક લાગી શકે છે, પણ હા, તમને કોઈ મેજર તકલીફ હોય તો 2 કલાક પણ થઈ શકે છે. જો લોકો આવી રીતે પણ ચડતા હોય છે, આ માનતા હોય છે અલગ અલગ લોકોને, અલગ અલગ જાતની. આ ભાઈની માનતા જુઓ તમે, સૂતા સૂતા જવાનું, દરેક પગેથી આવી રીતે સૂઈ જવાનું, દંડવત પ્રણામ કરતાં કરતાં જવાનું, ખૂબ અઘરું પડે. જનરલી ચાલતા ચાલતા પણ અઘરું પડે, એમાં પણ જો તમે આવી રીતે જતા હોય તો શું તકલીફ થાય એ પણ જરા જુઓ. પણ આસ્થા છે, શ્રદ્ધાનો વિષય છે, એટલે પુરાવાની જરૂર નથી. અને ફાઇનલી હું પણ લગભગ 25 મિનિટમાં ઉપર પહોંચી ગયો છું. જો તમને દેખાડો,
આગળ મંદિર છે જ્યાં દર્શન આપણે કરવાના છે. ત્યારબાદ મંદિર સાથે સંકળાયેલી બાબતો આપણે જાણીશું. હું એવું નહીં કહું કે ભાઈ હું થાક્યો નથી, મારો પણ શ્વાસ ચડી ગયો, તમામ લોકો થાકી જાય છે. વાહ ભાઈ વાહ, માતાજીનું નામ લઈને ચડતા હતા, આખરે આપણે મુખ્ય મંદિરની પાસે પહોંચી ગયા છીએ. સામે છે માતાજીનું મંદિર, આખું મંદિર પણ આપણે જોવાનું જ છે. અને અહીંયા બે રસ્તા છે, એક બહેનો માટે એક ભાઈઓ માટે. તો ચાલો અંદર જઈએ, દર્શન કરીએ માતાજીના. તો અત્યારે આપણે છીએ મંદિરના ગર્ભગૃહમાં અને સામે છે સાક્ષાત ચામુંડા માતાજી. તો તમે પણ દર્શન કરી લો ચોટીલાવાળા ચામુંડા માતાજીના. ખૂબ સુંદર દર્શન આપણને થઈ રહ્યા છે અત્યારે. જુઓ તો માતાજીનું નામ લો, તમારી મનોકામના જરૂર પૂર્ણ થશે. આ છે ચોટીલાવાળા ચામુંડા માતા, દરેકને મનોકામના પૂર્ણ કરે છે. તો આ ચોટીલાનું મંદિર અંદરથી કેવું લાગે છે એ પણ જરા જોઈ લો. આ ગર્ભગૃહ છે, મેઇન ગર્ભગૃહ, કે જ્યાં ભાવિકો બેસીને માતાજીની આરાધના કરે છે. અને સામે બિરાજે છે મા ચામુંડા. જો ઘણા બધા ભક્તો આવ્યા છે, ખાસ કરીને શનિ રવિ પૂનમ અને જે તહેવારો હોય ત્યારે સૌથી વધુ ભીડ હોય છે અહીંયા. અને હાલમાં હું જે શૂટ કરી રહ્યો છું એ એવા દિવસોમાં શૂટ કરવું પણ મુશ્કેલ હોય છે માતાજીના, કારણ કે એટલી બધી પબ્લિક હોય છે. પણ આજે આપણને શાંતિથી દર્શન થયા છે. તો દોસ્તો, હવે વાત કરીશું કે શા માટે રાત્રે આ મંદિરમાં કે પર્વત પર કોઈ રોકાઈ શકતું નથી. તો એવું કહેવાય છે કે આજની તારીખે પણ કાળભૈરવ જે છે માતાજીની રક્ષા કરવા માટે અહીંયા રાત્રે આવે છે. અને કાળભૈરવની હાજરી હોવાના કારણે અન્ય કોઈ પણ ભાવિક ભક્તો કે પછી મંદિરના પૂજારીને આ મંદિર કે પછી પર્વત પર રહેવાની મનાઈ છે. આજથી નહીં, વર્ષોથી જ્યારથી આ મંદિર અહીંયા છે, આ પર્વત પર છે, ત્યારથી આજથી રસ્તો છે, આજે પણ જળવાઈ રહ્યો છે. રાત્રે 9 અને 10 વાગ્યા બાદ કોઈ અહીંયા રહી શકતું નથી. સવારે 5-6 વાગે જ્યારે મંદિર ખુલે ત્યારે જ ભાવિકો અહીં આવી શકે છે. એક માન્યતા દોસ્તો એવી છે કે રાત્રિના સમયે આ પર્વત પર સિંહ આવે છે. માતાજીનું જે વાહન છે એ સિંહ રાત્રે આવતો હોવાના કારણે પણ ભાવિકો કે પછી પૂજારી અહીંયા રાત્રે રોકાઈ શકતા નથી. આ બીજું કારણ છે જેમ લોકો માને છે. વર્ષોથી અનેક માન્યતાઓ છે આને લઈને. એમાં બીજી માન્યતા એ છે કે રાત્રે અહીંયા સિંહ આવે છે. અને સૌરાષ્ટ્રમાં મોટાભાગના લોકો પણ એવું જ માને છે કે ભાઈ રાત્રે સિંહ વિચરણ કરતો હોવાના કારણે ચોટીલાનો જે પર્વત છે ત્યાં રાત્રે કોઈ રોકાઈ શકતા નથી. અને ચોટીલાના આ પર્વત પર રાત્રે નહીં રોકાઈ શકવા માટેનું ત્રીજું કારણ જે ખુદ આ મંદિર ટ્રસ્ટ જણાવે છે, તેમનું એવું કહેવું છે કે ભાઈ રાત્રે કોઈ ભાવિક ભક્ત કે પછી કોઈ પણ વ્યક્તિ જો રોકાય તો મંદિરની પવિત્રતા જે છે તે જળવાતી નથી. એના કારણે રાત્રે માતાજીના આસ્થાને કે કોઈને પણ રહેવાની મનાઈ છે. આ મંદિર ટ્રસ્ટનો ઓફિશિયલ જવાબ છે. જ્યારે મેં તેમને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે ભાઈ પવિત્રતા જળવાતી ન હોવાના કારણે રાત્રે કોઈને પણ રોકાવાની મંજૂરી નથી. જ્યારે તમે રાજકોટથી અમદાવાદ કે પછી અમદાવાદથી રાજકોટ જતા હશો ત્યારે તમને દૂરથી માં લખેલું દેખાતું હશે. તો ચોટીલાના પર્વત પર જે માં શબ્દ છે તે આ જ છે. તમને દૂરથી નાનો લાગતો હશે પરંતુ 4-5 લોકો ઊભા રહી જાય તેવી આની હાઇટ છે, એનાથી પણ વધારે હશે. અને મંદિર એક્ઝેક્ટ મંદિર જે છે તેની પાછળની સાઈડમાં જ આ માં શબ્દ લખેલો છે. જુઓ આ મેઇન મંદિર છે દોસ્તો. અહીંયા સામે તમને ઘણા બધા નકલી વાડ એટલે કે અંબોડા દેખાતા હશે, વાડ દેખાતા હશે. એનું કારણ એ છે, એક એવી માન્યતા છે કે જે પણ મહિલાને વાડ ખરતા હોય અને તેઓ જો માતાજીના માનતા માને નકલી જે વાડ છે ચડાવવાની તો તેના વાડ ખરતા બંધ થાય છે અને તેને ઘટાદાર વાડ આવે છે. એટલા માટે જ ઘણી બધી મહિલાઓ અહીંયા એ માનતા પણ માને છે. અને જ્યારે તેમને વાડ ઉગવા માંડે અને વાડ ખરતા બંધ થઈ જાય ત્યારે તેઓ અહીંયા આવે છે. અને જે નકલી વાડ છે જો એ અહીં આવી અને માતાજીને ચડાવે છે. તો આ પણ એક માન્યતા છે આ મંદિર સાથે સંકળાયેલી. હવે ચોટીલાના પર્વત પર રાત્રે કોઈ રોકાઈ શકતું નથી એના મેં તમને 3 કારણો આપ્યા. પરંતુ વર્ષમાં કેટલાક દિવસો એવા હોય છે કે જ્યારે 5 વ્યક્તિઓ રોકાઈ શકે છે, એક વ્યક્તિ અને 5 પૂજારી. એ દિવસો હોય છે નવરાત્રિના. જી હા, નવરાત્રિમાં મંદિર પર એટલે કે આ જે ટોચ પર બિરાજમાન મંદિર છે માતાજીનું ત્યાં 5 લોકો રહી શકે છે માત્ર નવરાત્રિના 9 દિવસ. આની માતાજી પણ પરવાનગી આપે છે અને મંદિર ટ્રસ્ટ પણ પરવાનગી આપે છે. બાકીના જે દિવસો છે વર્ષના એટલે લગભગ 358 દિવસ તે દરમિયાન અહીંયા કોઈ પણ ભાવિક ભક્ત રોકાઈ શકતું નથી. માત્ર ને માત્ર નવરાત્રિમાં છૂટ છે, તે પણ પૂજારી અને એક વ્યક્તિને. તો માતાજીના દર્શન થઈ ગયા છે. હવે હું તમને લઈ જઉં છું માતાજીના સિંહના દર્શન કરવા માટે જે મંદિરની ટોચ પર પાછળની સાઈડમાં છે. ઘણા બધા લોકો જે અહીં આવતા હશે તેમણે આ જગ્યા ચોક્કસપણે જોઈ જશે.
જેમણે નથી જોઈ એવા લોકોને હું દર્શન કરાવી રહ્યો છું માતાજીના સિંહના. ધાતુનો આ સિંહ બનાવવામાં આવ્યો છે, સામેની સાઈડમાં તમને દેખાતો જશે. જ્યાં લોકો દર્શન કરે છે તેમને જો આ છે માતાજીનો એ સિંહ. ઘણા બધા લોકો એને કંકુ ચડાવે છે અને એના કંકુથી તિલક પણ કરે છે. તો આ માતાજીનો સિંહ હોવાનું કહેવાય છે. અહીંયા છે માતાજીનું ત્રિશૂળ અને અહીંયા અખંડ ધૂણો છે. સામે તમને જે દેખાય છે અખંડ ધૂણો છે, એ સતત એમાં અગ્નિ પ્રજ્વલિત રહે છે. જે પણ ભાવિક ભક્તો અહીંયા નારિયેલ વધેરવા આવતા હોય, સામે નારિયેલ વધેરે છે અને જે આ ભસ્મમાં નાખવાનું હોય એ તમામ વસ્તુ નાખે છે. આ પ્રજ્વલિત રહે છે 24 કલાક અને 12 મહિના. તો આ જગ્યા પણ માતાજીના સિંહની બાજુમાં જ છે. ફરીથી આપણે સિંહના દર્શન કરી લઈએ. સિંહની જેટલી હાઇટ હોય એટલી જ હાઇટનો આ સિંહ બનાવવામાં આવ્યો છે. જુઓ, ધાતુનો સિંહ છે આ, અને સામે મંદિર છે. મંદિરની એક્ઝેક્ટ પાછળની સાઈડમાં આ જગ્યા છે. તો જુઓ, મંદિરની આગળની સાઈડમાં કાળો ભૈરવની પણ એક નાની અમથી દેરી છે. જુઓ, આ તમને દેખાતી હશે, અંદરથી તમને દર્શન કરાવું કાળ ભૈરવના. તો આજ કાળ ભૈરવ રાત્રે અહીંયા નિવાસ કરતા હોવાના અને માતાજીની ચોકી કરતા હોવાની એક માન્યતા છે. આ પણ એક કારણ છે કે રાત્રે અહીંયા કોઈ રોકાઈ શકતું નથી. તો આજે કાળ ભૈરવ છે તેમની દેરી પણ મંદિરની બાજુમાં છે, તેના દર્શન પણ તમે કરી શકશો જ્યારે તમે અહીંયા આવશો. જો લખેલું છે કાળ ભૈરવ. તો રાત્રે નહીં રોકાવા પાછળનું જે 3 કારણો છે તેમાંથી એક કારણ આ કાળ ભૈરવ સાથે પણ સંકળાયેલું છે, અને એક છે સિંહ. એટલે કે 2 વસ્તુઓ તો અહીંયા જ હાજર હાજુર છે. સિંહ અહીંયા રાત્રે વિચરણ કરે છે એવું પણ એક કારણ છે, અને એક કારણ છે કે રાત્રે કાળ ભૈરવજી માતાજીની રક્ષા કરે છે. અને ત્રીજું કારણ જે મંદિર ટ્રસ્ટ જણાવે છે કે ભાઈ પવિત્રતા રાત્રે જળવાય નહીં, કેવા લોકો આવે શું કરે કંઈ કહેવાય નહીં. તો આ મુખ્ય મંદિરના દર્શન કર્યા બાદ હું તમને લઈ જઈશ ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે, જે નીચે ભોયરામાં છે. સ્વયંભૂ દેવીનું મંદિર પણ નીચે છે. થોડું નીચે આપણે ઉતરવું પડશે. ચાલો, ગુપ્તેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે. નીચે મુખ્ય મંદિર છે ને એક્ઝેક્ટ નીચે જ આ જગ્યા છે. આની ઉપર ચામુંડા માતાજીનું મુખ્ય મંદિર છે. તો જો અહીંયા બિરાજમાન છે દેવી, ગુપ્તેશ્વર મહાદેવ પણ અહીંયા બિરાજમાન છે. ઘણા બધા મંદિરો અહીંયા છે. જો અહીંયા 7 બહેનો ખોડિયાર માતાજીના એનું મંદિર છે. અહીંયા સંતોષી માતાજીનું મંદિર છે, તો એના દર્શન પણ તમે કરી શકો છો. આ 7 બહેનો ખોડિયાર માતાજીના એક્ઝેક્ટ આની ઉપર જ મેઇન મંદિર છે, અને આ નીચે છે એ ગુફા જેવું બનાવ્યું છે. વર્ષોથી આ જગ્યા પણ અહીંયા છે. જો તમે ઉપર દર્શન કરી લો ત્યારબાદ તમે અહીંયા આવી શકો છો. તો સાંજ પડી ગઈ છે અને નિયમ મુજબ આપણે પણ નીચે ઉતરવું પડશે. તો મને આશા છે કે આ જે વિડીયો છે ચોટીલા ચામુંડા માતાજીનો તે તમને જરૂર પસંદ આવ્યો હશે. આપણે માતાજીનો ઇતિહાસ આમાં જાણવાનો પ્રયાસ કર્યો, સાથે શા માટે રાત્રે રોકાઈ શકતું નથી કોઈ વ્યક્તિ આ પર્વત પર તે પણ આપણે જાણવાનો પ્રયાસ કર્યો, અને માતાજીના દર્શન પણ કર્યા. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટમાં જય ચામુંડામાં જરૂર લખજો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો મારા પેજને લાઇક અને ફોલો કરજો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ચામુંડા માતાજી.